नमस्कार सिटी लाइव में आपनु स्वागत छे। हुं छुं आपनी साथे लखमा। नजर करिए समाचार पर तो आज थी नवला नोरतानो प्रारंभ थई चुक्यो छे। त्यारे जूनागढ़ में आवेला हीरागिरी माताजीनु ऐतिहासिक शक्ति स्थल जे फक्त नवरात्रिना दिवसों पूरतु ज खुल्लु मुकवामां आवे छे। पोतानु देवी कार्य पूर्ण थयेलु मानी अने हीरागिरीजीए जीवता समाधि लीधी हती अने आ शक्ति स्थल छे ते मांगनाथ महादेवना मंदिरमां आजे पण विद्यमान जोवा मळी रह्युं छे। त्यारे मंदिर वर्षमां एक ज वखत खुल्लू होवाथी लोको पण अहीं दर्शन करवा माटे आतुरताथी राह जोता होय छे। त्यारे नाना बाळकोने लई अने लोको आ मंदिर खाते पोतानी श्रद्धा होय अने श्रद्धा राखी अने आवता होय छे। महत्वना समाचार छे ते सामे आवी रह्या छे जूनागढ़थी। जूनागढ़मां एक मंदिर एवुं पण छे जे मात्र अने मात्र नवरात्रिमां ज खुल्लू मुकवामां आवे छे। एक मात्र अनोखुं मंदिर छे जे मात्र नवरात्रिमां ज खुल्लू जोवा मळे छे। त्यारे नवरात्रिमां आ मंदिर खुलतानी साथे जे लोकोनो घसारो छे ते त्यां जोवा मळतो होय छे। लोको पोतानी मनोकामना अने मानताओ पूर्ण करवा माटे त्यां दोड़ी आवता होय छे। नवरात्रिमां ज लोको अहीं दर्शन करी सकता होय छे। त्यारे नाना बाळको सहित लोको दर्शन करवा माटे अहीं उमटी पड़ता होय छे। मोटी संख्यामां भक्तोनो जे धसारो छे ते आ मंदिर प्रत्ये जोवा मळतो होय छे। कारण के आ मंदिर फक्त एवो एक मात्र मंदिर छे जे फक्त नवरात्रिना समये ज खुल्लू मुकवामां आवे छे। आ मंदिर मात्र 9 दिवस माटे ज आखा वर्ष दरमियान खुल्लू मुकवामां आवे छे। त्यारे मोटी संख्यामां लोको पोतानी मानताओ पूरी करवा माटे पूर्ण श्रद्धानी साथे आ मंदिर खाते आवी पहोंचता होय छे। समाचार छे ते जूनागढ़थी सामे आवी रह्या छे। जूनागढ़मां एकमात्र एवुं मंदिर छे जे अनोखुं मंदिर कही शकाय छे जे मात्र नवरात्रिना समय दरमियान ज खुल्लू मुकवामां आवे छे। तेमां लोको पोतानी श्रद्धाने अने पोतानी मानता पूर्ण करवा माटे अहीं अचूक आवता होय छे। 9 दिवस ज आ मंदिर खुल्लू रहेवाना कारणे अहीं भक्तोनो भारे घसारो जोवा मळे छे। વધુ વિગત સાથે અમર બખાઈ આપણી સાથે લાઈવ માં જોડાઈ ચુક્યા છે। જી અમર, જે પ્રમાણે જૂનાગઢ થી સમાચાર મળી રહ્યા છે, જૂનાગઢ નો એકમાત્ર આ મંદિર છે જે માત્ર નવરાત્રી માં જ ખુલ્લું મૂકવામાં આવશે, શું છે વધુ વિગત? જી ચોક્કસ, કે આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે અને જ્યાં જુઓ ત્યાં નવરાત્રીની છે તે તૈયારીઓ થઈ રહી છે। તો બીજી તરફ જૂનાગઢમાં એક એવું મંદિર આવેલું છે કે જે નવરાત્રીના 9 દિવસ જ ખોલવામાં આવે છે। વાત છે જૂનાગઢના માંગનાથ મંદિરના અંદર આવેલા હીરાગીરી માતાનું મંદિર કે જે નવલા નોરતાના 8 દિવસ એટલે કે 9મી રાતે છે તે આ મંદિર છે તે બંધ કરી દેવામાં આવે છે અને ત્યાં હવન કર્યા બાદ છે તે આ મંદિર બંધ કરવામાં આવે છે। આ મંદિરની જે પ્રાચીન વાત કરવામાં આવે તો ઇતિહાસ વાત સાથે જોડાયેલો છે, જેમાં જૂનાગઢના માંગનાથ મંદિરની અંદર એક જગ્યા આવેલી હતી જ્યાં હીરાગીરી માતાનું મઢ હાલ કહેવામાં આવે છે। પૂજ્ય હીરાગીરી માતાનું મૂળ વતન ઉત્તર ભારત છે અને તે મૂળ મુકામ જે માંગનાથ પીપળી ગામ હતું ત્યાં હતું અને ત્યાં માલધારી નેસ વચ્ચે છે તે રહેતા હતા। બાદમાં તેમનો સંપર્ક છે તે માંગા ભટ્ટ સાથે પરિચિત થવાથી માતાજી માંગનાથ મહાદેવના મંદિરમાં વસવાટ કરવા આવ્યા હતા અને બાદમાં તેમને એવું લાગ્યું કે હવે તેમનું તમામ કામગીરી પૂર્ણ થઈ છે અને જીવન છે તે પૂર્ણ થયું છે અને જેને લઈને જીવતા સમાધિ છે તે માંગનાથ મંદિરની અંદર જે જગ્યા છે ત્યાં લેવામાં આવી હતી અને ત્યાં તે સમયથી આ જે હીરાગીરી માતાના મઢ તરીકે આ જગ્યા ઓળખાય છે જે માંગનાથ મંદિરના અંદર આવેલી છે અને તે ફક્ત નવરાત્રિના 8 દિવસ એટલે કે 9મા દિવસે મંદિર બંધ થઈ જતું હોય છે। 8 દિવસ છે તે ખોલવામાં આવે છે। આજથી આ મંદિરના દ્વાર વહેલી સવારે ખોલવામાં આવ્યા હતા। 108 જેટલા દીવડાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સાથે મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓના આજુબાજુના ગામમાંથી લોકો અહીં આવી પહોંચતા હોય છે દર્શન કરવા। બીજી એક માન્યતા એવી પણ છે કે અહીં જે હીરાગીરી માતાજીનું મંદિર છે જે મઢ તરીકે ઓળખાય છે તે મંદિરની અંદર બાળકોને લઈને મહિલાઓ આવે છે જેને સંતાન પ્રાપ્તિ નથી થતી તેની મન્નત પણ અહીં મહિલાઓ રાખે છે અને બાદમાં બાળકોની મન્નત ઉતારવા પણ અહીં મહિલાઓ આવતી હોય છે। એટલે ચોક્કસથી કે આ જે મંદિર છે તેનાથી અનેક શ્રદ્ધાળુઓ જોડાયેલા છે અને દર નવરાત્રિની શ્રદ્ધાળુઓ રાહ જોતા હોય છે ત્યારે આજ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ હીરાગીરી માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા છે અને આજથી નવલા નોરતાનો પણ પ્રારંભ થયો છે। જી જી, અમાર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। મહત્વના સમાચાર છે તે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં એક માત્ર એવું અનોખું મંદિર છે જે માત્ર નવરાત્રિના 9 દિવસો માટે જ
ખુલ્લું મૂકવામાં આવે છે, જેથી કહી શકાય કે ભક્તો માત્ર 9 દિવસ જ આ મંદિરે જઈ શકે છે, આ મંદિરના દર્શન કરી શકે છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોનું ઘસારું પણ આ મંદિર ખાતે જોવા મળતું હોય છે. લોકો પોતાની જે માનતા રાખેલી હોય છે તેને પૂર્ણ કરવા માટે નવરાત્રિના જે 9 દિવસ હોય છે તે દરમિયાન આ મંદિરની મુલાકાતે આવતા હોય છે, ત્યારે મોટી માત્રામાં લોકો આવે છે, તેની સાથે નાના બાળકો પણ હોય છે, મહિલાઓ વૃદ્ધો અને નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હોય છે તે આ મંદિરની મુલાકાતે આવતા હોય છે. નાના બાળકો સહિત પોતાની જે માનતા રાખેલી હોય છે કે પોતાની જે શ્રદ્ધા હોય છે તેને લઈ અને આ લોકો આ મંદિર ખાતે આવતા હોય છે. ત્યારે કહી શકાય છે કે આ મંદિર ફક્ત એક માત્ર એવો મંદિર છે જે માત્ર નવરાત્રિના દિવસોમાં જ ખુલ્લું મૂકવામાં આવે છે. જૂનાગઢનું એકમાત્ર મંદિર છે આ જે માત્ર નવરાત્રિના દિવસોમાં જ ખુલ્લું મૂકવામાં આવે છે. સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો ઘાટ ઘટાતા રહી ગયો છે. ઉણા ગામ ગીતાનગર સોસાયટીમાં રહેતી 21 વર્ષીય યુવતીને નિલેશ સોંડાગર નામનો યુવાન પોતાની સાથે હોટેલમાં લઈ ગયો હતો અને તેના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીકી અને તેને ઈજા પણ પહોંચાડી હતી. જો કે યુવતીએ બૂમાબૂમ કરતાની સાથે જ હોટલનો જે સ્ટાફ છે તે આ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે હોટેલ દ્વારા પૂણા પોલીસને જાણકારી પણ આપવામાં આવી હતી. જો કે હોટેલ તરફથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ દેખાશે તો પોલીસ સખત કાર્યવાહી કરી અને કડક પગલાં ભરશે તેવું પણ પોલીસ કર્મીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. વધુ વિગત સાથે દિવેશ પરમાર આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જી, ફરી એક વાર સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવો ઘાટ ઘટાતા ઘટાતા રહી ગયો છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, સુરત શહેરમાં ફરી એક વખત ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી. સુરતના પૂર્ણગામ વિસ્તારમાં આવેલા ડીઆરવલની બાજુમાં ધ વર્લ્ડ હોટલમાં આ પ્રકારનો ઘટનાક્રમ સામે આવ્યો હતો, જેમાં એક પ્રેમીએ તેમની પ્રેમિકાને હોટલમાં મળવા બોલાવી હતી અને ત્યારબાદ તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પ્રેમીને પોતાની પ્રેમિકાનો ફોન અવારનવાર વ્યસ્ત આવતા શંકા ગઈ હતી. શંકાના આધારે પ્રેમીએ તેમની પ્રેમિકાને ધ વર્લ્ડ હોટલમાં મળવા માટે બોલાવી હતી. આ પ્રેમિકા ત્યાં મળવા ગઈ તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં જ નિલેશ સોંડાગર નામના તેમના પ્રેમીએ આ યુવતીના ગળા પર ચપ્પુ હુલાવી દીધું હતું. ચપ્પુ મારી દેતા યુવતી લોહીલુહાણ હાલતમાં બૂમાબૂમ કરી હતી. યુવતીની બૂમાબૂમ સાંભળી ધ વર્લ્ડ હોટલના તમામ કર્મચારીઓ રૂમ તરફ દોડ્યા હતા અને યુવતીને જોયું ત્યારે યુવતીના ગળા પર ઘા વાગેલો હતો અને તેમાંથી લોહી વહી રહ્યું હતું. આથી તાત્કાલિક જ તેમણે 108ને બોલાવી હતી અને 108 મારફતે યુવતીને હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન જ હોટલના સ્ટાફ દ્વારા સુરતના પૂના પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી અને પૂના પોલીસનો આ કાફલો ઘટનાસ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ યુવતી 21 વર્ષની હતી અને ગીતાનગર વિસ્તારમાં જે પ્રકારે બંને રહેતા હતા ને તે દરમિયાન ક્યાંક ને ક્યાંક તે આ યુવતીનો ફોન જે છે તે સતત વ્યસ્ત આવતો હતો અને વ્યસ્ત આવતાની સાથે જે યુવક તેમનો પ્રેમી હતો નિલેશ સોંડાગર નામનો તેમને શંકા ગઈ હતી. શંકાના આધારે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. તે દરમિયાન બંનેએ મનમોટાવ દૂર કરવા માટે થઈ અને હોટલમાં મળવાનું નક્કી કર્યું હતું. તે દરમિયાન હોટલમાં મળ્યા હતા, જોકે ત્યાં પણ ઝઘડો થયો હતો અને નિલેશ સોંડાગરે તેમની પાસે રહેલું ધારદાર હથિયાર યુવતીના ગળા પર ફેરવી દીધું હતું, જેથી યુવતી ગંભીર રીતે હાલતમાં ક્યાંક ને ક્યાંક ઘાયલ થઈ હતી. આ યુવતીને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલ ખસેડાયા બાદ કહી શકાય કે જે પ્રકારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે તે દરમિયાન ક્યાંક ને ક્યાંક જો ધ વર્લ્ડ હોટલ છે તે હોટલમાં પણ આ બંને કઈ રીતે રહ્યા હતા, કઈ રીતે ગયા હતા, તે સમગ્ર દરમિયાન શું ઘટનાક્રમ થયો હતો અને કયા આધાર પર તે બંને હોટલમાં ગયા હતા તે આધારે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર ઘટના દરમિયાન યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને યુવતીના પિતાની ફરિયાદના આધારે નિલેશ સોંડાગરની પૂણા પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મહત્વનું કહી શકાય કે સુરત શહેરમાં આ પ્રકારની અનેક હોટલ છે કે જ્યાં કોઈ પણ પ્રેમી પંખેડા હોટલમાં જઈ આવી શકતા હોય છે, તે પ્રકારે પોલીસ પણ ક્યાંક ને ક્યાંક કડક પગલાં લે તો આ પ્રકારની હોટલોમાં પણ જે દૂષણો થઈ રહ્યા છે તે દૂષણો ડામવામાં મહત્વનો ફાળો ભજવી શકાય તેમ છે. કારણ કે જે પ્રકારે આ ધ વર્લ્ડ હોટલની ઘટના સામે આવી છે તેમાં આ યુવક યુવતી ગયા હતા, ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ થયો હતો, ત્યારે પોલીસ એ પણ તપાસી રહી છે કે આ હોટલમાં કયા આધાર પર ગયા હતા, કઈ રીતે પુરાવા આપ્યા હતા, તે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ હાથ ધરી છે. જો કે હાલ નિલેશ સોંડાગરની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે બંને પ્રેમી પ્રેમિકા જે છે તે ઘણા સમયથી એકબીજાની સાથે સંપર્કમાં હતા અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બની છે, એટલે કહી શકાય કે ખૂબ આ મોટી ઘટના છે. કારણ કે સહેજ આ ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ હતી.
हाल युवती है तो सारवार हेठ है, जो कि पुलिस नीलेष सोनागर नामना युवक की धरपकड़ करी है। जो कि वधु तपास पण हाथ धरवामां आवी रही है, पूछपरछ करवामां आवी रही है कि बने वच्चे एवुं शुं थयुं हतुं कि समग्र मामले आ प्रकार की घटना बनी। साथ साथ जो होटल की बात है तो होटल में कया आधार बने गया था दरमियान पण तपास पुलिस आरंभ कर्यो छे। जी जी दिव्यस, माहिती साथे जोड़ाव बदल आपनो आभार। महत्वना समाचार कही सकाय छे जे सूरत माथी सामे आवी रह्या छे। सूरत मां फरी एक वार ग्रीष्म हत्याकांड जेवो एक कांड थता थता रही गयो छे। एक प्रेमी छे ते पोतानी प्रेमिकाने मळवा माटे होटल मां बोलावे छे, त्यारे बन्ने वच्चे अनबन थाय छे अने त्यार बाद आजे प्रेमी छे ते पोतानी प्रेमिकाना गळा पर धारदार हथियार वडे हुमलो करे छे अने तेना गळा कापी नाखवानो प्रयास करे छे। त्यारे बूमाबूम करतानी साथे ज होटल नो स्टाफ जे प्रेमिका छे तेने बचावा माटे दोड़ी आवे छे अने आ घटनानी जाण ज्यारे पोलीसने करवामां आवे छे त्यारे पोलीसनो काफलो पण घटना स्थळे दोड़ी आवे छे। जामनगर में नशाकारक चॉकलेट नो जत्थो जप्त करवामां आव्यो छे। दिग्विजय प्लॉट में दरोड़ा पाड़ता जत्थो झड़पायो हतो, त्यारे 35,000 की किमतनी 21,000 जेटला नांग चॉकलेटना जप्त करवामां आव्या छे। तेमज पान मसालानी बे दुकानोमांथी आ नशाकारक चॉकलेट झड़पायो होवानी विगतो छे ते सामे आवी रही छे। त्यारे पोलीसे नशाकारक चॉकलेटना सेम्पलने एफएसएल माटे पण मोकली आप्या छे। समाचार छे ते त्यारे जामनगरथी सामे आवी रह्या छे। जामनगरमां હવે નશાકારક ચોકલેટનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। 35,000ની કિંમતની 21,000 જેટલા નંગ ચોકલેટના ઝડપાયા છે। જે ચોક્કસથી જણાવી દઉં કે અત્યાર સુધી તો માત્ર જે નશાકારક છે જે પીણું જે કે સિરપ વગેરે પકડાતું હતું, પરંતુ હવે જે નશાના કારોબાર કરતા લોકોએ હવે અનોખો કિમિયો અજમાવ્યો છે અને હવે નશાકારક ચોકલેટ પણ માર્કેટમાં જોવા મળી રહી છે। આ કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે। જામનગરમાં પોલીસે જે નશાકારક જે ચોકલેટ છે તેનો મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડ્યો છે। અંદાજે 33,000 જેટલો કિંમતનો આ જથ્થો પકડાયો છે, જેમાં 21,000 જેટલું જે ચોકલેટનો નંગ છે તે પકડાયા છે। જે જામનગરમાં જે એસઓજી પોલીસ છે તેઓએ બાતમીના આધારે આ જે નશાકારક ચોકલેટ વેચાણ કરતા વિક્રેતાઓ પર જે પાનની દુકાન છે ત્યાં દરોડા પાડ્યા હતા, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં જે નશાકારક ચોકલેટ છે તે મળી આવી હતી। જ્યારે આ ચોકલેટમાં જે છે તે ખાવાથી જે નશો થતો હોય છે તે સામે આવ્યું હતું। ત્યારે તે બાતમીના આધારે જે એસઓજી પોલીસ છે તેઓના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। જે 3 જેટલા ઇસમોને જે દરોડા પાડવામાં આવ્યા હતા, જે પ્રથમ પાનની દુકાનમાંથી જે નશાકારક ચોકલેટ મળી આવી હતી, ત્યારબાદ જે આ ચોકલેટ ક્યાંથી લાવ્યા હતા તેને જે નામ ખુલતા જે એક રહેણાંક મકાનમાંથી જે મોટી પ્રમાણમાં નશાકારક ચોકલેટ મળી આવી હતી, ત્યારબાદ પોલીસે ત્યાં પણ દરોડા પાડી અને જે નશાકારક ચોકલેટ છે તે પકડી પાડી હતી। જે ખાસ કરીને કહી શકાય કે જે આવા અત્યાર સુધી જે નશાકારક જે સિરપ હતી તે મળી આવતી હતી, પરંતુ હવે જે નશાકારક ચોકલેટ મળી આવતા જ ક્યાંક ને ક્યાંક જે નશાનો કારોબાર છે તેઓએ અલગ ક્રિમિયો અજમાવ્યો છે, જે હવે પોલીસ પણ તેના પર જે નજર રાખી રહી છે અને આગામી દિવસોમાં જે અનેક પ્રકારના આ પ્રકારના જે નશાકારક ચોકલેટ છે જે વેચાણ કરતા હોય તેમને ત્યાં દરોડા પાડવામાં આવશે। તો બીજી બાજુ હાલ જે ચોકલેટ પકડાય છે તે એફએસએલ રિપોર્ટ માટે મોકલી દેવામાં આવી છે, ત્યારબાદ જે ખરી હકીકત સામે આવશે કે આ જે રિપોર્ટ ચોકલેટ છે તેમાં કયા પ્રકારના નશાયુક્ત જે પદાર્થ છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો। જી जामनगर थी महत्वपूर्ण समाचार। जामनगर में नशाकारक चॉकलेट नो मोटा प्रमाण में जत्थो छे ते झड़पायो छे। दिग्विजय प्लॉट न्या दरोड़ा पाड़ता आ दरोड़ा दरमियान मोटा प्रमाण में जे 35,000 नी किंमत नी छे ते 21,000 जेटला नंग नशाकारक चॉकलेट ना छे तेने जप्त करवामां सफलता मेळवी छे। त्यारे मोटा प्रमाण में आ नशाकारक चॉकलेट छे ते झड़पाई पाड़वामां आवी छे। त्यारे पोलीसे नशाकारक चॉकलेट ने एफएसएल माटे पण मोकली आपी छे। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારે મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ હોદ્દેદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગંગાજળિયા તળાવ ખાતે આવેલ સિટી બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારબાદ કમિશનર દ્વારા શાક માર્કેટમાં સફાઈની લઈ અને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કમિશનરે રજાના માપન માટે 29 આસામીઓ પાસેથી 54,500 રૂપિયાનો દંડ પણ વસૂલ કર્યો હતો।
મહત્વના સમાચાર છે તે ત્યારે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ હજુ પણ ચાલી રહ્યા છે. અનેક વિસ્તારોમાં છે તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકાએ સફાઈ અભિયાન હજુ પણ અવિરત ચાલુ રાખ્યું છે. દેશ અને રાજ્યમાં સ્વચ્છતાને લઈને ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે. એક તરફ ગાંધી જયંતિની પર્વને લઈને સ્વચ્છતા અભિયાન જે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભાવનગરમાં તો કહી શકાય કે એની ઉપાધ્યાય જે કમિશનર છે તેના ચાર્જ લીધાની સાથે જ સ્વચ્છતાને લઈને ખાસ ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 7 મહિનાથી આ જે ઝુંબેશ છે તે શરૂ છે, ત્યારે આજરોજ કમિશનર એની ઉપાધ્યાય ભાવનગરની શેર માર્કેટની અંદર ઉપસ્થિત થયા છે. સાહેબ, ખાસ કરી વાત કરીએ તો માર્કેટની અંદર જે રીતના કચરો અને સ્વચ્છતાને લઈને લાંબા સમયથી પ્રશ્ન છે, આપે પણ ઘણી વખત મુલાકાત લીધી, આજે પણ મુલાકાત લીધી છે, વેપારી સાથે મળશો, શું કીધું છે, સૂચન કર્યું છે અને આવનારા સમયમાં જો સ્વચ્છતા નહીં રાખે તો કેવા પગલાં લેવામાં આવશે? મહાનગરપાલિકા દ્વારા અવારનવાર આ વિસ્તારમાં ટીમો દ્વારા મુલાકાત લઈને જે પણ ગંદકી કરતા હોય આપણે દંડ કર્યો છે. આપણે એમને સમજ પણ આપી છે કે ભાઈ તમે કચરો રસ્તા ઉપર ના નાખો, અને મહાનગરપાલિકા એમને જે સમય અનુકૂળ હોય એ સમયે ટ્રેક્ટર કે ટેમ્પલ બેલ મોકલીને એમનો જે કચરો હોય કચરો લેવા તૈયાર છે. એ લોકો આપણને સમય કે આપણે અનેકવાર પ્રયત્નો કર્યા છે પરંતુ એમાં આપણને કોઈ સફળતા મળતી નથી. બીજું બાજુ એ લોકો લારી જે છે એમની એ રોડની લગભગ બંને બાજુથી 5-5, 7-7 ફૂટ લારીનું દબાણ કરે છે, એટલે જે આટલો પોળો રસ્તો અત્યારે દેખાય છે તેની ઉપરથી 2 સ્કૂટર માર નીકળી શકે એટલી જગ્યા રહે છે. એટલે એ મુદ્દે પણ એમને મેં સમજ આપી છે કે ભાઈ આ રોડ જે છે એ લોકો માટે છે, લોકો અહીં આવશે તો તમને ઘરાકી થવાની છે, પરંતુ એ બાબતે પણ કોઈ સમજ નથી આવતી. આજે સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જે ટ્રાન્સપોર્ટ હબ્સની સફાઈ કરવાની હતી, એ ટ્રાન્સપોર્ટ હબ અંતર્ગત આપણું જે સિટી બસ સ્ટેશન છે ગંગાજળિયા ત્યાં અમે આવ્યા હતા, અને પછી આ બાજુ અમે નજર નાખી, તમને લાગ્યું કે અહીંયા પણ ચક્કર એક મારવા જો ફરીથી છે, એટલે અત્યારે અહીંયા આવ્યા અને તમામ જે ગંદકી કરનાર દબાણ કરનાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી, જપ્ત કરવાની કાર્યવાહી, તમામ પ્રકારની કાર્યવાહી અત્યારે કરી છે. ભવિષ્યમાં પણ જો આમાં કોઈ સુધારો નહીં થાય તો આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી વધુ આકરી કરવામાં આવશે. તો જે રીતના કમિશનર સાહેબે જણાવ્યું કે સ્વચ્છતા એ જરૂરી છે, હાલ સરકાર પણ સ્વચ્છતાને લઈને અનેક કાર્યક્રમો કરે છે, લાખો કરોડોના ખર્ચા સ્વચ્છતાને લઈને કરે છે, કારણ કે જો તમારું શહેર સ્વચ્છ હશે તો તમારું સ્વાસ્થ્ય પણ સ્વચ્છ બનશે. ત્યારે ભાવનગર માર્કેટની જે શાક માર્કેટ છે તેનો મુખ્ય પ્રશ્ન છે, લાંબા સમયથી સ્વચ્છતાને લઈને સૂચન કરવામાં આવે છે, તેમ છતાંય અહીંના વેપારી દ્વારા સ્વચ્છતા રાખવામાં નથી આવતી. ત્યારે હાલ કમિશનર દ્વારા શિક્ષાત્મક કાર્ય કામગીરી કરીને દંડ જે દેવામાં આવે છે, ત્યારે જોવાનું રહ્યું કે હવે પછી આવનારા સમયમાં આ વેપારીઓ છે તે પોતાના વિસ્તારમાં અને શાક માર્કેટ સ્વચ્છ રાખશે કે નહીં. સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ છે તેને અવિરત ચલાવવામાં આવી રહ્યું છે. સિટી બસ સ્ટેન્ડમાં પણ સફાઈ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં કડવા પાટીદાર સમાજ અગ્રણી મૌલેશ ઉકાણીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ રક્તદાન કેમ્પમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બીજી તરફ સીઆર પાટીલે સ્પીચ દરમિયાન મૌલેશ ઉકાણીને લઈ અને લોકસભાની ટિકિટ અંગે નિવેદન પણ આપ્યું હતું. ત્યારે તેમના નિવેદનમાં લઈ તેમણે જણાવ્યું હતું કે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ચૂકી છે અને છેલ્લા થોડા દિવસોથી મૌલેશભાઈ લોકસભામાં ચૂંટણી લડવાને લઈ અને ચર્ચામાં ચાલી રહ્યા છે, જો તે આવતા હોય તો અમે તેને લઈ જશું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે તેમનું આવું નિવેદન શ્રી આર પાટીલે જાહેર મંચ પરથી આપ્યું હતું, જો કે આ અંગે મૌલેશ ઉકાણીએ આવી ચર્ચાઓ પર ઠંડુ પાણી રેડી દીધું છે. સમાચાર છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં કડવા પાટીદાર સમાજના અગ્રણી જન્મદિવસની ઉજવણી કરાઈ. આ સાથે જ આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે ધ્રુવ કુંડેલ. જી ધ્રુવ, જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટમાં સીઆર પાટીલ છે તે કાર્યક્રમની ઉજવણીમાં પહોંચ્યા હતા અને શું છે આ બાબતે વધુ વિગત? રાજકોટના રાજકારણમાં ફરી એક વખત ક્યાંક ચર્ચા જાગી છે અને આ ચર્ચા છે તે ક્યાંક કડવા પાટીદાર અને ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના કારણે થઈ રહી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી મૌલેશ ઉકાણી જે પોતે કડવા પાટીદારના આગેવાન પણ છે અને ઉદ્યોગપતિ પણ છે, તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે તે પ્રકારના જે ચર્ચા થઈ રહી છે અને સાથે સાથે અનેક સમાચાર પત્રમાં તેના સમાચાર પણ આવી ચૂક્યા છે, એટલે આને જ લઈને ક્યાંક જે ચર્ચા
થઈ રહી છે, તેમાં ક્યાંક આજે સી આર પાટીલ જે પોતે પ્રદેશ ભાજપના જે અધ્યક્ષ છે તેઓ રાજકોટ આજે આવ્યા હતા. ષષ્ઠાપૂર્તિનો જે કાર્યક્રમ હતો એટલે કે મૌલે સુકાણીનો જે ષષ્ઠાપૂર્તિનો કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું કે આ પ્રકારની ચર્ચા ક્યાંક થઈ રહી છે, જો આ પ્રકારની ચર્ચા થઈ રહી છે તો જો તેઓ ઈચ્છા કરતા હશે તો ચોક્કસથી અમે લોકસભાની ચૂંટણી તેઓને લડાવશું, એટલે કે એક સંકેત ક્યાંક આપ્યા હતા સી આર પાટીલે, પણ આ સંકેતને ક્યાંક તેઓ એક જે મૌલે સુકાણીએ ખંડન કર્યું. આ પ્રકારની જે ચર્ચાઓ ચાલી રહી છે તે ક્યાંક બેબુનિયાદ છે અને કહી શકાય કે તેઓ દ્વારકા જવા માગે છે, ન કે દિલ્હી અથવા તો ગાંધીનગર. એટલે કે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા થોડા સમયથી જે રીતના મૌલે સુકાણીને લઈને ચર્ચા ચાલી રહી છે, એટલે કે જે કડવા પાટીદાર આગેવાન છે કે તેઓ રાજકોટથી લોકસભાની ચૂંટણીમાં ક્યાંક તેઓ ઝંપલાવશે અને ભાજપ તેમને ટિકિટ આપશે, આ ચર્ચાનું તેઓએ ખંડન કર્યું છે અને આગામી સમયમાં તેઓ ક્યાંક ને ક્યાંક પ્રભુ સેવા કરશે અને માનવ સેવા કરશે, આ પ્રકારનું નિવેદન ફરી એક વખત તેઓએ આપ્યું. એટલે કે ચોક્કસથી જે બાજુ અત્યારે લોકસભાની જે ચૂંટણી અત્યારે આવી રહી છે અને તેની સામે અત્યારે અનેક જે રાજકીય ચર્ચાઓ અત્યારે જ્યારે થઈ રહી છે ત્યારે તેના વચ્ચે ફરી એક વખત આજે જ્યારે મૌલે સુકાણીનો જન્મદિવસ હતો એ જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત સી આર પાટીલે પણ આજે જે ચર્ચા ઉપર ક્યાંક પોતાની જે મોહર છે તે મારી હતી અને જો મૌલે સુકાણીની ઈચ્છા હશે તો તેઓને લોકસભાની ચૂંટણી લડાવશું, આ પ્રકારનું તેઓએ નિવેદન આપ્યું હતું અને આ નિવેદનનું ખંડન પણ ક્યાંક મૌલે સુકાણીએ ત્વરિત કર્યું હતું. એટલે કે ચોક્કસથી કહી શકાય કે હવે આગામી સમયમાં આ રાજકારણ કેટલું ગરમાય છે એ હવે જોવાનું રહેશે. જી ધ્રુવ, માહિતી આપવા બદલ આપનો આભાર. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં સી આર પાટીલ પહોંચી ચૂક્યા છે ત્યારે જન્મદિવસની ઉજવણીમાં સી આર પાટીલ પહોંચ્યા હતા અને રક્તદાન કેમ્પમાં ભાજપ પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરી નોંધાવી હતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.